અસલામવાલેકુમ, ગુડ મોર્નિંગ, કેમ છો? આજે તારીખ 15/10/2020, ધોરણ 4, આપણો વિષય છે કમ્પ્યુટર અને વિષયાંક છે પાઠ 2 કમ્પ્યુટરના ભાગો. એમાં આપણે આગળ જોઈ ગયા કે કમ્પ્યુટરના કાર્યો વિશે સમજ મેળવી ગયા, બરાબર ને? કમ્પ્યુટરના કેટલા કાર્યો છે? 3, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, બરાબર. એના સાધનો પણ આપણે જોઈ ગયા. એમાં નંબર 1, ઇનપુટના 2 સાધનો, કીબોર્ડ અને માઉસ, એની આપણે આગળની વિડીયોમાં સમજૂતી પણ મેળવી લીધી, બરાબર. હવે આપણે પ્રોસેસિંગના સાધન અને આઉટપુટના સાધન, આ 2 સાધનોની આપણે આજે સમજૂતી મેળવીશું. ચાલો અહીંયા ધ્યાન આપજો. આ શું છે? તમે જોયું જ હશે કોમ્પ્યુટરની બાજુમાં હોય સીપીયુ બોક્સ છે. શું છે? સીપીયુ, બરાબર. આનું નામ છે સીપીયુ. તમે ઓળખી ગયા હશો, તમે કોમ્પ્યુટર લેબમાં જતા હશો ને, તમે ધોરણ 3માં ગયા હશો કોમ્પ્યુટર લેબમાં, તમે એને જોયું હશે, એ કોમ્પ્યુટરની બાજુમાં હોય છે, બરાબર ને? કાળા બોક્સ જેવું. સીપીયુ એટલે કે સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મોનિટરની બાજુમાં રાખેલા આડા કે ઊભા બોક્સને સીપીયુ બોક્સ કહે છે. આ બોક્સમાં સીપીયુ જોડેલું હોય છે, બરાબર. સીપીયુ બોક્સમાં સીપીયુ તથા કોમ્પ્યુટર ચલાવવા માટેના બીજા ઘણા ભાગો આવેલા હોય છે. તમે જાણો છો તેમ કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટા પર સીપીયુ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા કરે છે. તમને આગળ મેં કહી ગઈ એ પ્રમાણે કે આપણે કંઈ પણ મોનિટર પર લખીએ અને એના પર આપણે એના પણ એ કામ કોણ કરે છે? પ્રક્રિયા, એ પ્રોસેસિંગનું કામ એ સીપીયુ કરે છે. અને પછી આપણને બધું સેટિંગ કરીને પોઈન્ટર પર આઉટપુટ આપે છે, બરાબર. તો એ સીપીયુ દ્વારા આપણે એને એનાથી પ્રોસેસ થાય છે અને પરિણામ કે આઉટપુટ આપે છે. સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહે છે. મોનિટર, કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે, બરાબર. તો સીપીયુ કયા કયા વાયર સાથે જોડાયેલા હોય? તો મોનિટર સાથે પણ જોડાયેલું હોય, કીબોર્ડ સાથે પણ, માઉસ અને પ્રિન્ટર, બરાબર. આટલા વાયર સાથે સીપીયુ બોક્સ જોડાયેલું હોય છે. હવે આપણે જોઈશું આઉટપુટના સાધનો. આઉટપુટના કેટલા સાધનો છે? 2 સાધનો છે, મોનિટર અને પ્રિન્ટર. આઉટપુટના કેટલા સાધનો છે? 2, મોનિટર અને પ્રિન્ટર. આઉટપુટ મેળવવા માટે મોનિટર અને પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. આથી તેને આઉટપુટ માટેના સાધનો કહે છે. આઉટપુટ એટલે શું? મેં તમને આગળ કહી ગઈ એ પ્રમાણે કે આપણે કોઈ પણ વસ્તુ અંદર લખાણ લખીએ અને પછી એના ઉપર પ્રોસેસ થાય, પ્રક્રિયા થાય સીપીયુ દ્વારા, અને પછી આપણને જે આઉટપુટ મળે છે તો એને આપણને કોના દ્વારા મળે છે? મોનિટર અને પ્રિન્ટર. આથી તેમને આઉટપુટ માટેના સાધનો કહે છે. હવે એમાં આપણે આગળ જોઈએ. આ શું છે? મોનિટર. મોનિટર કોના જેવું છે? ટીવીના પડદા જેવું, બરાબર ને? તમારા ઘરે ટીવી હશે એના જેવું જ દેખાય છે મોનિટર. આને શું કહેવાય? મોનિટર. મોનિટર ટીવીના પડદા જેવા દેખાતા સાધનને મોનિટર કહે છે. ટીવીની જેમ મોનિટર પર ચાલુ કે બંધ કરવાનું બટન તથા પ્રકાશ ઓછો વધતો કરવાનું બટન હોય છે. કોમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા દાખલ કરો છો ત્યારે તમે જે કંઈ ટાઈપ કરતા જાઓ છો તે મોનિટર પર દેખાય છે, બરાબર. આપણે કીબોર્ડ વડે જે કંઈ પણ લખીએ છીએ એ આપણને ક્યાં દેખાય છે? મોનિટર પર દેખાય છે. કંઈ પણ ડેટા દાખલ કરીએ પણ આપણને ક્યાં દેખાય છે? મોનિટર પર દેખાય છે. તે મોનિટર પર દેખાય છે. આથી તમે ડેટા બરાબર ટાઈપ કર્યો છે કે નહીં તે ચકાસી શકાય છે. જો કોઈ ભૂલ થઈ હોય તો તેને તમે સહેલાઈથી સુધારી શકો છો. તમે જાણો છો તેમ સીપીયુ ઇનપુટને પ્રોસેસ કરીને આઉટપુટ આપે છે જે મોનિટર પર દેખાય છે. મોનિટર એક વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે, બરાબર. મોનિટર એ ટીવીના પડદા જેવું છે, મેં તમને કીધું. અને આપણે જે કંઈ પણ લખાણ લખીએ છીએ એ આપણને ક્યાં દેખાય છે? મોનિટર પર. અને આપણને મોનિટર પર દેખાય છે તો આપણે લખાણ લખીએ છીએ એમાં કોઈ ભૂલ છે તો આપણે દેખાય છે તો આપણે એને સુધારી પણ શકીએ છીએ, બરાબર. તો આપણને જો કોઈ પણ ભૂલ હોય તો આપણે સહેલાઈથી એમાં સુધારો કરી શકીએ છીએ. ને સીપીયુ ઇનપુટને પ્રોસેસ કરીને આપણને આઉટપુટ આપે છે તે ક્યાં દેખાય છે? આઉટપુટ પણ આપણને મોનિટર પર દેખાય છે. ક્યાં દેખાય છે? મોનિટર પર. અને મોનિટરનો વાયર પણ સીપીયુના વાયર સાથે જોડાયેલો હોય છે. હવે આ શું છે? પ્રિન્ટર.
क्यों चित्र है आ प्रिंटर आनाथी आपणे शुं करी शकीए छे प्रिंट काढ़ी शकीए छे आपणे जे कंई पण पेपर में छापियुं होय बराबर तो सॉरी पेपर में नहीं मॉनिटर पर लख्यू होय अने ए लखाण ए आउटपुट आपणे प्रिंटर पर जोईए एटले के प्रिंट जोईए कागळ पर आपणे छापकाम जोईए एनुं तो आपणे कोना वडे छापी शकीए छीए प्रिंटर वडे बराबर कोना वडे छापी शकीए छीए प्रिंटर वडे नंबर बे प्रिंटर सीपीयू द्वारा तैयार थयेल माहिती के आउटपुट मॉनिटर पर देखाय छे बराबर ने मैं तमने हमणां कही गई प्रमाणे के सीपीयू द्वारा जे प्रोसेस थाय छे ए पछी जे आपणे माहिती के आउटपुट मळे छे ते क्यां देखाय छे मॉनिटर पर देखाय छे प्रिंटरनी मददथी आउटपुटने कागळ पर छापी शकाय छे अने प्रिंटर शब्दों तेमज चित्रों छापी शके छे आपणे प्रिंटरनी मददथी एवुं नहीं के लखाण ज चित्रों पण आपणे प्रिंट चित्रोनी पण आपणे प्रिंट काढ़ी शकीए छे प्रिंटर पण एक वायर द्वारा सीपीयू बॉक्स साथे जोड़ायेलू होय छे आ थया आपणा इनपुटना साधनों बराबर चलो हवे आपणे आगळनी वीडियो में जोईशुं थैंक यू।